વિધાનસભા કૂચ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે વોટર કેનનથી કોંગ્રેસી કાર્યકર્તા પર પાણીનો મારો ચલાવ્યો હતો, તેમજ કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કપડાં ફાડી નાખવામાં આવ્યા છે, તેમને ડિટેન કરી લઈ જવાયા છે. પોલીસે અર્જુન મોઢવિયા અને સિદ્ધાર્થ પટેલની અટકાયત કરી લીધી છે અને ત્યારબાદ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો છે. પરેશ ધાનાણીએ વિધાનસભાની કાર્યવાહી જીવંત પ્રસારણ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ કૂચ ખુરશી મેળવવા માટેની કે સત્તા મેળવવા માટેની નથી, હવે ગુજરાતની જનતાના મગજમાં આગ ભભૂકી ઉઠી છે. પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવા પર ધાનાણીએ કહ્યું હતું કે તમે અમને રોકશો, પરંતુ ગુજરાતની જનતાને કેવી રીતે રોકી શકશો? અલગ અલગ 3 જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે કોંગ્રેસને આ રેલી કરવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. પરવાનગી નહીં મળવા છતાં કૂચ કાઢવાના કારણે તેમના પર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. વોટર કેનના ઉપયોગથી ભર શિયાળે ગાંધીનગરનું રાજકારણ ગરમાયું. ઘણા લાંબા સમય બાદ રેલીમાં કોંગ્રેસનું આ પ્રકારનું આક્રમણ રૂપ જોવા મળ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે બાળાપા કાઢતા કહ્યું હતું કે ભાજપના શાસનમાં પ્રજા ત્રસ્ત, દુઃખી અને અસંતુષ્ટ છે. રાજ્ય સરકાર સરમુખત્યાર સાખીનો ઉપયોગ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં અત્યારે જે પ્રકારનું શાસન છે તે અંગ્રેજોને પણ શરમાવી દે છે. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ.